જે રઘુનંદન ના મુખ કમલ ઉપર મુખામ્બુજ શ્રી સૌંદર્ય નિત્ય વસે છે અને જેમના મધુર મુસ્કાન મંજુલ મુખ મંગલપ્રદા જે વૈષ્ણવના મહામંગલને વરદાનને પ્રદાન કરે છે, અભિષેકની વાત હતી અને એના એ ઘડીએ એની એ સમયે કષ્ટ વેઠ દુખવું પડે વેઠવું પડે એવો વનવાસ મળ્યો, પણ જેના મુખ કમલ ઉપરની રેખાઓમાં કોઈ હાવભાવ બદલાણા નહીં, એવા રામના ચરણોમાં સાદર દંડવત પ્રણામ છે. રામચરણની સ્તુતિ કરી અને ગોસ્વામી પ્રારંભ કરે. જબ તે રામ બ્યાહી ઘરે આયે, રામ જ્યારથી પરણીને ઘરે આવ્યા, અયોધ્યા આનંદ મંગલ ઉત્સવ નિત નવ મંગલ મોદ બધાએ. અયોધ્યા સજાવાણી, અયોધ્યાની અંદર રામ અને સીતાના આગમનમાં પૂર્ણ પ્રકૃતિ ખીલી ઉઠી છે, લક્ષ્મી નાચવા માંડી છે અને અવધવાસીઓ પૂર્ણ આનંદમાં હતા. ભગવાન રામ બધી રીતે પૂર્ણ સમર્થ, અને એટલા માટે દશરથજી સભા ભરીને બેસતા અને યુવરાજ પદે ભગવાન રામ ત્રણેય ભાઈઓની વચ્ચે સુશોભિત સભાઓની વચ્ચે મહારાજ દશરથ ગોસ્વામી કહે છે કે અવધ આનંદમાં રામ વિવાહથી સીતા આગમનથી વિશેષ આનંદની વૃદ્ધિ, અને રામ સુખેથી વ્યવહાર સંસારમાં રાજકાર્યમાં નિપુણ હોવાના કારણે આખા અવધને પૂર્ણ સુખ પ્રદાન કરી રહ્યા હતા. ત્યારે એક દિવસની વાત, એ સભાની વચ્ચે શ્રવણ સમીપ ભયે સીત કેશા, 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 મન રાય સુભાય મુકુર કર લીના, રાય સુભાવ મુકુર કર લીના, બદન બિલોકી મુકુટ સમકિના, બદન બિલોકી મુકુટ સમકિના. ભગવાન શિવ આ કથા પાર્વતીને કૈલાસમાં સંભળાવી રહ્યા છે કે મહારાજ દશરથ રામચંદ્રજીના એ દિવ્ય સાનિધ્યમાં અવધની પ્રજાનું સુખેથી પુત્રવત આત્મવત પાલન કરતા કરતા એક દિવસની વાત, સભાની વચ્ચે મહારાજ દશરથ મુકુર આઈનો કાચ લઈ મુખ મુદ્રા પોતાના મુખ કમલને નિહાળતા હતા, તો જોઈ ગયા કે શ્રવણ સમીપ ભયે સીત કેસા, કાનની પાસે એક શું કહેવાય ટીસી લટ ધોળા વાળ જોયા. મન હું જરટ પણ અસ ઉપદેશા, માનો એને થયું કે ગઢ પણ મને નિમંત્રણ આપી રહ્યું છે, મને ખબર જ ન રહી કે ક્યાં આ જીવન પૂરું થવાની સ્થિતિમાં પહોંચી ગયું. તો વાળ ધોવા થવા એ ગઢપણની નિશાની છે. અત્યારે તો ખાનપાન અને ચિંતા એટલી વધી ગઈ છે કે નાના નાના છોકરાઓને ધોળા છે અને 10-5 વર્ષ નહીં થાય જન્મથી ધોળા હોવાની તૈયારી છે, કારણ કે ચિંતાથી મા બાપ ભર્યા હોય તો છોકરા ઉપર નેચી દસ પેટમાંથી દસર થતી આવશે, કારણ કે જીવન ચિંતાવાળું છે નહીં, આપણે કરી નાખ્યું. ભગવાનનું ચિંતન છોડી અને આપણા કર્મો એવા આપણે કર્યા ઉગ્ર કે આપણે જ આપણું જીવન ઝેર કરી નાખ્યું છે, અને પછી કાલ હિ કર્મ હિ ઈશ્વર હિ મિથ્યા દોષ લગાય, અને પછી આપણે ભગવાનને સમયને કાળને દોષ લગાડવી, ધંધા આપણા દુઃખી થવાના. તો માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય તો માતાના જે વિચારો માતાની પ્રવૃત્તિ એનું ખાનપાન એની સીધી અસર બાળકની ચેતના પર જાય છે. તો એટલા માટે એક આ વૈજ્ઞાનિક સત્ય સાબિત થશે કે ચિંતાથી ભરેલી માતાઓના પુત્રો
વ્યસની અને ભક્તિહીન સંસ્કારને ભોગી પિતાના પુત્રો રોગવાળા થશે, બુદ્ધિહીન થશે અને ચરિત્ર ઉપર કલંક લગાડે એવા થશે. એમાં દીકરાનો વાંક નહીં રહે, માતા પિતાનો વાંક આવીને ઉપર રહેશે. એટલા માટે પ્રત્યેક નવદંપતી ભારતની ઉજ્જવળ સંતાનો, કુળની કીર્તિ વધારે એવી આશા રાખતા હોય તો એ નવ દંપતીએ પવિત્ર ભગવાનની ભક્તિમય અને નીતિ નિયમથી જીવન જીવવું જોઈએ, નહીં કે પશુ ગોળે કેવલ ભોગ ભોગ. પણ પહેલા પવિત્ર જીવનો હતા એટલે જીવન શરીરમાં કોઈ રોગ નહોતા. તમે જુઓ આપણા ગઢાઓને, તમે બધા અહીં બેઠા છો, હતા એટલા રોગ છે અત્યારે આપણે સાંભળવીશ. હજી આપણા ગઢાઓ નાડમાં રોગ નથી બોલો, અને આપણે હજી બહાર આવ્યા હતા પોલિયા પોલિયા કરતા હોય, ગોતતા હોય, રસી મુકાવો ફલાણું મુકાવ, કાંઈ મુકાયું નથી તો ગમે એ ઉપાડ લે. કારણ કે હતું જીવન, ખાનપાન શુદ્ધ હતા, પરસેવાને મહેનતના રોટલા ખાતા અને બધાની સેવા કરવાની ઉજ્જવળ સંસ્કૃતિના વિચારો હતા. એટલા માટે આ પરી, પણ અત્યારે ધીરે ધીરે બગડી રહ્યું છે, કળિયુગનો પ્રભાવ પડી રહ્યો. મહારાજ દશરથ તો સમયસર ઉંમર અવધિનો આ પ્રતાપ હતો. જુઓ મૃત્યુ છે ને, મૃત્યુનો દૂત ગઢપણ છે. મૃત્યુ આવતા પહેલા એક ટપાલ, એક સંદેશ મોકલે છે મનુષ્યને કે હું આવું છું. આખું શકલ ફરી જાય, સીન સીનરી ચેન્જ થઈ જાય, ફોટા મિસ યુનિવર્સ હોય કે મિસ વર્લ્ડ હોય, ગમે એવા સ્ટાર ક્રિકેટર કોઈ બી હોય, જ્ઞાની ધની, પ્રકૃતિ શણગાર સજાવે છે જ્યારે એને અહીંથી મોકલે છે ત્યાં. વાળને ધોળા કરી નાખે એટલું જ નહીં, ક્રિકેટની સ્પીચ હોય બનાવી દેશે, તાલ ધોળા થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ ખર તો ખરવા માંડે તો તમારે સ્પીચ થઈ જાય. થઈ ગઈ કેટલા, પછી આવડા એના હગાવાળા રાજી રાખવા કહીતો તમે ભાગશાળી છો ને એટલે ટાઈલ પડી લે, ઓલા નામ ને દામ ખુશ તો રાખો, પાછા કે ભાગશાળી નો ટાઈલ. અને હવે તો વિજ્ઞાન એટલું આગળ છે કે ટાઇલમાં વાળ ઉગાડ દે, આમથી વાળ નાખીને અંદરથી આમ એને ફિટ કરી દે. માણસ ને ભગવાનની આ નોટિસ ચેતના પણ પોતાની તરફથી એટલા પ્રયાસો કરી અને પ્રકૃતિ સામે લડવાનો પ્રયાસ, જબકિ હરિભજન વધારવું જોઈએ, તપ વધારવું જોઈએ, એની બદલે ભોગ કરવા હજી શરીરને શણગારે છે. તો શરીરને શણગારવો એ કોઈ દોષ નથી, પણ આ શરીરથી ભજન ન કરવું અને પાપ કરવા એ દોષ છે. એનો અર્થ એવો નથી કે વૈષ્ણવ શરીરને ન શણગારે કે ન વસ્ત્ર ધારણ કરે કે ન શોખ કરે, કરે પણ મર્યાદામાં હોય અને એનો ઉદ્દેશ્ય ઉજ્જવળ હોય, જ્યારે પાપીનો એનાથી વિપરીત હોય. એક સંતે બહુ સારું કીધું છે કે વાળ ધોળા થાય દશરથજી નહીં થયા, કાન પાહેત કેમ થયા, અહીં વચ્ચે કેમ ન થયા, વાહે ન થયા, કાન પાહેત તો ટીસી પાસે ધોળા થાય તો અહીંના વૈજ્ઞાનિકો એમ કે દાઢી બહુ કરી કરે ને એટલે નથી ધોળા થવાનું ચાલુ થશે. ઓકે સાચી વાત હશે, કોઈ વાત તો બહુ બધાની બુદ્ધિથી બધા વાત કરે કે ભાઈ આ ન્યાથી ચાલુ એટલે થયા, કે ન્યાથી થોડોક બ્લેડ અડતી રહે ને અડતું રહે જે હોય. પણ શાસ્ત્રના વિદ્વાનો આવું નથી કહેતા, એ બહુ સુંદર વાત કરે છે. કૃતાંતસ્ય દૂતિ જરા કર્ણ મૂલે સમાગત્ય વક્તિમ લોકાશ્રીણિધ્વમ. આ કાળ છે ને, કાળ કન્યા, એ સૌથી પહેલા એની દૂતિ એની સેવિકાને મોકલે છે માણા આગળ. એટલે કાન આગળ ધોળા થઈને વાળ કાનમાં કહેશે કે હવે ઉકલવાનો છો હરિભજ, એ વાળ બોલે છે. ધોળા થવા પછી કાન પાય, કારણ કે આગેથી આટલું માયક ચાલુ થાય તું સાંભળતો જ નથી, તો કાનમાં આવીને વાળ કહે છે કે જો આ કલર ફરી ગયો છે એટલે હરિભજ. કૃતા અંત, અંત કૃત, અંત કરવા વાળી જે કાળ છે, કાળ તસ્ય દૂતિ એની સેવિકા જરા ગઢપણ કર્ણ મૂલે કાનના મૂળમાં આવીને કહે છે, સમાગત્ય વક્તિમ અને સુંદર રીતે જ્ઞાન આપે છે, લોકાશ્રેણિધ્વમ હે માણસ તું સાંભળ, વાળ કે છે કે તું સાંભળ, શું સાંભળું, પર સ્ત્રી પર ધન આશા ત્યજત્વમ, હવે તો છોડ ધન ને સ્ત્રીને, જમીન ને જપ, હવે જપવામાં બે છે જપ અને જપ, હવે તો છોડ
કારણ કે કાળ પકડવાની તૈયારીમાં છે. ગઢપણ નામની દૂતિ પહેલા આવી ગઈ છે અને કાળ આવવાનો પાકો છે અંત. તો હવે તો ભજ ભજસ્વમ રમાનાથ પાદાર વિંદમ. હવે તો એ રમાના પતિ લક્ષ્મીના પતિના ચરણ કમલનો હવે તો ભજન કર. કેટલી સુંદર શિક્ષા છે. આજો કાન પાસે દોળા થવા પાછળ સંતો સાર કાઢે. બાકી આપણે જ્ઞા બહુ ઓલું કર્યું એટલે દોળા થઈ ગયેલો મળ્યું. પણ જો આ સંતોનો સાર આ થશે દશા ભક્તો અને પ્રત્યેકની થાય છે. પ્રકૃતિ મોકલશે ને અહીંથી ત્યારે શણગારીને મોકલશે મને તમને. કાઢી લે વાળ ઉતારી લે કાનમાંથી. કાનપુરમાં હડતાલ મશીન નાખે નહીં સંભળાય. નંબર મોતિયા એવા આવી જાય કે બે તળાય પૂરું થઈ ગયું નહીં દેખાય દાદા. શરીર ઝૂકી જાય કડચલી પડી જાય શરીરે. અને દાંત એક બે પાંચ કરતા દાંત કાઢે તો હવે બેન રાખો ડાબલી બેન રાખો નીકળી જાય. અને આપણી સામે છે બધાની. કોઈ આમાંથી એવું નથી જેને રૂપિયા કમાઈ લીધા એને આવું નહીં થાય, જેને હો વિઘા છે એને આવું નહીં થાય. નહીં, આમાંથી કોઈ મુક્ત નથી. ગઢપણ ગીતા કહે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ. આ બધાનું કન્ફર્મ છે. આમાં કઈ હાલે જ નહીં કોઈનું છે ને વાત. હજ શંકરાચાર્ય પણ કહે છે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીન જાતમ તુંડમ. અંગ તારા હલવા ગઢા થાય ને ત્યારે ઘણા સાની અડાળી આમાં પકડો પકડો માડી ક્યાં તો નાખી હોય હેઠી હાથ હલવા માટે પકડાતું ન હોય. અંગમ ગલિતમ કારણ વગરના ઓઠ હલાવેલા કરતા આવ્યો અમુક એવું વાત થઈ ગઈ. શું કહેવાય એને કયો રોગ અને પા કયો કહેવાય વાત જ. એક શબ્દ પકડાઈ ગયો એ જ બોલ બોલ કરે. અને ઇન્સર્ટ વાળા ભલે દાંત કાઢતા અવળી સાડીઓ વાળી તે એને યાદ છે આ લાઈનમાં જ છે ને કઈ ને કઈ. આમાં કોઈ મુક્ત નથી. ભલે ત્યાં ટટાર બેઠા હોય બાકી ભગવાનને નથી ઝૂકતા પણ ભગવાનની પ્રકૃતિ હાવ વાંકા વાળી જ દેશે. એકને યાદ નથી કાલ ગમે એને પકડી. પલિતમ મુંડમ સાફ થઈ જાય. અંબોડાની સાઈઝ લીંબુ જેવડી થઈ જાય. ઉતરતા જાય ઉતરતા જાય એટલું વધે માડી નહી હાલે ને. દર્શન વિહીન જાત ને તુંડ મોઢામાંથી 32 નીકળી જાય બારી. તદપી ન મુંચતી આશા પિંડમ તો એજી મુકતા નથી. મારાન મારાન અમારા દીકરા આમ ને અમારા એટલે હવે તું હવે. તદપી ન મુંચતી આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. હવે તો ગોવિંદ નું ભજન કરો આ સ્થિતિમાં છો. પ્રકૃતિ નહીં છોડે એટલા માટે અભિમાન શરીરના રૂપનું છોડી અને સંસારની વસ્તુ કે ધનનું છોડી અને ગોવિંદનું ભજન કરવું આ જ સૌથી શ્રેષ્ઠ સાધના અને સિદ્ધિ છે. સમજવું જોઈએ પ્રત્યેક માણસે. પણ મોહ મમતા અને માયા આપણને આ ભૂલાવી દે છે. વાસ્તવિક સત્યને નજરઅંદાજ કરવાનો માણસ પ્રયત્ન કરે પણ એનાથી કાંઈ સત્ય બદલાઈ નહીં જાય. એ સ્થિતિ તો એને આજ નહીં તો કાલ ભોગવી રહી. આંખો છે કહે છે એક સંત તો એને આંખીઓમાં પાણી ભરાઈ જાય. કપ પિત વાયુ ઘર ઘર શ્વાસ થવા માંડે. અને બધાને હોય કે નહીં હું આ કરી લઉં. એ તો તમારી પાસે શક્તિ કમાવાની હતી ત્યાં સુધી. બાકી આના ઘરવાળા કોઈને ગમે છે ત્યારે ગઢા ઘરમાં ક્યારે ખાટલો ખાલી થાય વાટ જોતા હોય. આપણે જાવી તો કે આ માડી તો હવે બહુ આમ હેરાન થાય છે રોગ છે આ બાપા આમ છે. ભગવાનને પ્રાર્થના કરતા કે આમનું સાંભળો. એ નહીં એના હજાર કારણ કે એવું કામના નથી રહ્યા લોકો. અને આ તો હજી એને હાટું જ મરતા હોય. અને પાછું હક પણ તો છે નહીં. પેલા નહોતું હવે જઈને જવાનું ખબર નહીં આ મળવાના છે કે નહીં ક્યારે. હક પણ તો છે જ નહીં. આમ દુષ્ટ મનનો આ એક માઇક વિચાર છે કે આ મારા હગા. હગા કોણ કોનાય કસ્તમ કુત્વમ કોતાયાતમ કોમે જનની કોમે તાતમ. તમે કોણ છો ક્યાંથી આવ્યા કોણ માતા ને કોણ પિતા. પેલાય નહોતા પછી નહીં જ રહેવાના. તો ઘડીક પૂરતા બસ કાયમ ને માની હાચો માતા પિતા કૃષ્ણ ગીતામાં કે હું છું એ તો માનવું નથી. અરે ગંગાજીમાં યમુનાજીમાં જેટલી રેતી નથી ને એટલા માન બાપ મેન તેમ બેડલી નાખ્યા. કોઈ નવાઈ નથી કરી. જે જે યોનિઓમાં જાઓ ને બધે માતા પિતા મળે જ. ભગવાનનું જ્ઞાન આપે એવા ગુરુ સૌભાગ્યશાળી જીવાત્માને કરોડો યોનિઓ પછી ક્યારેક મળે છે. સાચા માતા પિતાની ઓળખાણ દેવા વાળા સિદ્ધાંત આ છે શાસ્ત્રનો. સંબંધોને નિભાવવા જોઈએ વ્યવહાર કરવો જોઈએ એની મનાય નથી. પણ એમાં આસક્તિ રાખીને મરવું ન જોઈએ હરિભજન છોડવું ન જોઈએ નહીં તો આ પાપ છે. શાસ્ત્ર એ કહે છે કારણ કે આત્માનો સંબંધ ત્યાગી રહ્યા છે તમે.
શરીરના મિથ્યા દર જે રાખ થઈ જવાનો છે એક દિવસ. જેવો અહીંયા દશરથજીને વાળ ધોળા થયા, પોતે ને પોતે ઉપદેશ લઈ લીધો કે નહીં તો દંડાથી પાલા પડ જાયગા ઈસીજીને, ઈસી જિંદગાની મેં લાકડી આવી જાય ત્રીજો પગ. તો બુદ્ધિમાન વ્યક્તિ માયાની આ ચાલને સમજે ને હરિભજન કરે. દશરથજીએ મનમાં લઈ લીધું કે હવે યુવરાજ રામને દઈ દેવું જોઈએ, આખી અવધ ચાહે છે. વશિષ્ઠના ચરણોમાં નિવેદન કર્યું, જે ગુરુ ચરણ રેનું શિર ધરહી તે જેનો સકલ વિભવ બસ કરહી. વૈષ્ણવ સદગુરુના ચરણોમાં જેની રતિ મતીને નિષ્ઠા છે એ આખા વિશ્વને પોતાના વશમાં કરીએ કેટલી શક્તિ ધારણ કરતા થઈ જાય. અને કુલગુરુ સામર્થ્યતા વશિષ્ઠજી રાજાએ ચરણોમાં જેને નિવેદન કર્યું કે મારી એક હૃદયની ઈચ્છા છે કે રામ બધી રીતે યોગ્ય છે, આખી અયોધ્યાની પ્રજા રામને યુવરાજ પદે જોવા, રાજા તરીકે જોવા ઈચ્છે છે. અને વાસ્તવમાં આખી પ્રજા વિચારતી હતી, પ્રાર્થના કરતી, દેવતાઓની માનતાઓ કરતી હતી કે ભાઈ અમારા રામને અમારે રામરૂપમાં અમુક ઘટાવું જવાની તૈયારીમાં હતા. એ પ્રાર્થના કરતા કે હમણાં 2-5 મહિના રહેવા દેજો, રામને રાજતિલકને જોઈને જવું છે. નો આપણે કહે કે આ દીકરાના જાનમાં જાઈને જવું છે માંડીને, એમ પ્રાર્થના એવું કરે. એમ આ અયોધ્યાની પ્રજા રામ હાટું પ્રાર્થના કરતી, રામને રાજતિલક જોઈને ભગવાન અહીંથી કાઢજે. આખી અવધ મનાવતી હતી કે રામ રાજા બને. કહેવાનો અર્થ પણ એ છે, આજે સરકારી લોકો નહીં કહેવાય નહીં કે પ્રજા પ્રાર્થના કરી અને પૂજીને બેહારવી જોઈએ ગાદીએ, નહીં કે બાજીને હાસું ખોટું કરીને ગાદી ઉપર આવી જવું. આ નેતા હોય ત્યારે એ કરે. અરે એટલા પાત્ર બનો, એટલા પવિત્ર બનો કે પ્રજા પ્રાર્થના ને પૂજાને માનતા હોય કરીને આશા રાખે કે આ અમને મળે રાજા, આ મળે અમને ગુરુ, આ મળે અમારો નેતા. હે ને, આ જો અવધ આ છે, આખી દુનિયા આખી અવધ ઈશ્વરી રાજા રામ બને. અને અત્યારે જનતા જેને ઈચ્છતી નથી તો આવે છે સીટ ઉપર પૈસા ખવડાવીને, મૂર્ખાઓને પકડીને. ત્યારે દેશની આ દુર્દશા છે, રામ રાજ્ય નથી. રામ રાજ્યમાં સુખ આનંદ ને પ્રેમ હતો કારણ કે રામ હતા. પ્રભુપાજી કહે છે કે અત્યારે પણ બધા રામ રાજ્યની આશા રાખે છે, પણ રામને છોડીને કોઈ દી બને? બધાને પ્રકાશ જોતો હોય ને સૂર્ય નો જોતો એ બને? સૂર્ય હોય તો જ પ્રકાશ આવવાનો છે. રામ જોતા નથી, રામ રાજ્ય જોતું છે. હા મળે છે, રામને લાવો તો રામ રાજ્યની વાહે આવે. રામને લાવો એટલે રામનું નામ લાવો, રામની કથા, રામની સેવા, રામના મંદિરો, રામના કીર્તનો ચાલુ કરો, રામ રાજ્યનો પ્રભાવ. કારણ કે રામ અને રામનું નામ, રામ અને રામની કથા બે એક તત્વ છે. તો રામ ભક્તિ કરવી નથી સનાતન ધર્મ. અને રામ રાજ્યની આશા, દુઃખ ને ઉપાધિ, ચિંતા ને યુદ્ધ, ક્લેશ ને ક્રોધ ને કજિયા આજે દેશ લેવલ સુધીમાં પરિવારથી લઈ આમાં દેશ રાજ્ય આખા વિશ્વ સુધી આ સમસ્યા એમના ઉભી છે. કારણ કે સમસ્યાનું સમાધાન જે હરિભજન છે એ એને ખબર નથી. મૂળ વસ્તુ ઊંધા બથોડા ભરે આપણી ભાષામાં કહેવાય. જવાનું આમ છે ને દિશા આમ પકડી લીધી, દોડો જેટલું દોડો એટલે આગા નકામા. દિશા આવળી થઈ જાય પછી ઊભું રહી જવા માલ છે, પણ એને પ્રગતિ સમજાતી હોય પણ એ વિનાશ તરફ છે. નિવેદન કર્યું વશિષ્ઠજી, અતિ પ્રસન્ન થયા કે નહીં રાજા, તમારો શુભ સંકલ્પ બહુ સારો છે અને રામ પ્રતિ રીતે યોગ્ય છે. તો કાઢો મુહૂર્ત. આપણે પ્રથમ દિવસે વાત કરી હતી કે બેગી વિલંબ ન કરી અનુરૂપ, હે રાજા તમે વિલંબ ન કરો. સાજી સબહુ સમાજ, સમાજ સજાવો, સુધી ન સુમંગલ તબહી જબ રામ હોય યુવરાજ. રામને જેદી ગાદી આપો એ જ હારામ હારું મંગળ અને એ જ હારામ હારો દી. દિવસ કાઢવા નહીં જાતા તો કે ઠીક છે કાલે જ રાખ્યો, કાલ કહેતા તો કાળ નો મંત્ર આવી ગઈ એક રાતમાં મંત્ર. કેટલી સાવધાની આપે, કાલ કેવું મંત્રને મોકો અવસર દેવાનો. એમાં તે રામનું નામ લેવામાં, રામ ભજન સનાતન ધર્મ અપનાવવામાં કાલ નહીં કરતા. સમજાય નથી સવાર. શુભસ્ય શીઘ્રમ, શુભ કામમાં હંમેશા શીઘ્રતા હોવી જોઈએ કારણ કે જીવન અલ્પ અલ્પ છે. જો આ કાલ કીધું દશરથજીએ, કાલ પડી નહીં, મંત્ર આવશે 3:30 કથામાં આવી. મંત્ર તો ગમે નથી આવી જાય અને રામને રાજ્યાભિષેક નહીં થવા દે. દશરથજીએ કાલ કીધું ઠીક છે, સજાવો. આજ રાતનો અવસર એટલા માટે વચ્ચે લીધો છે દશરથજી કે રાજ તિલક કરવાનો છે, આખી પ્રજાને સમાચાર સંદેશ સુનાવી. પીટાણા સજા પ્રજા આખી આનંદ ઉલ્લાસમાં કે કાલ સવારનો સૂર્ય ઉગે અને સૂર્યવંશનો અધિકારી, સૂર્યવંશનું રાજ ગાદીનું તિલક અમારા પ્યારા રઘુનંદન શ્રી રામને થશે. જીવન સફળ થઈ જશે, નેત્રો ભગવાન વિધાતાએ આપ્યા છે. આજ સાર્થક થાય કે રામને રાજા રૂપમાં અમે જોઈશું. પ્રજાએ અતિ હર્ષ ગયેલી, ઊંઘ કોઈને આવે નહીં, બધા પોતપોતાના ઘર સજાવે અને કાલની, કારણ કે જો આનંદ ઉલ્લાસ વધે ને તો નિદ્રા વહી જાય.
આખી અવધ આનંદ અને ઉલ્લાસમાં હતી અને આ સમાચાર લઈ અને વશિષ્ઠ ઋષિ રામની પાસે જશે અને મંત્રી દ્વારા આખા અયોધ્યામાં સમાચાર પહોંચ્યા છે અને દશરથજી સ્વયં આ સમાચાર લઈ અને રાણીઓના મહેલમાં જશે. તો દશરથજી રાણીઓના મહેલમાં રાજ તિલક રામનો થશે સમાચાર આપવા જાય છે અને રામને તમારું તિલક કાલ થશે એ સમાચાર દેવા કુલગુરુ વશિષ્ઠજી પોતે રામ પાસે જાય છે. આ કથાને બપોરના સત્ર 3:30 પ્રારંભ કરશું. આપણે પણ તૈયારી કરો રાજા રામ તિલકની. અયોધ્યાની પ્રજાની સાથે મનથી ભળી જઈએ. તિલક તો થાય કે ન થાય, હૃદયની અંદર રામ ભર્યા હોય તો રોજ રામ રાજા જ છે અને રામ રાજ્યમાં રોજ આનંદ અને પ્રેમ જ છે. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ સીતારામ રામ રામ સીતારામ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી ગદાધર વાસાદિ ગૌર ભક્ત વૃંદ વાસાદિ ગૌર ભક્ત હરે કૃષ્ણા હરે કૃષ્ણા હરે કૃષ્ણા હરે કૃષ્ણા હરે રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે રામ રામ હરે હરે રાધા માધવ કરો જય રાધા